कोई पण पाकनुं वावेतर थाय एटले उत्पादन आवशे ते निश्चित के नक्की नथी होतुं। जोर शोर थी चर्चाओ बजार में चलती हो आपणे सांभळता होईए छीए, परंतु तेमांथी केटलुं आपणे तारवुं अने केटलुं काढे नाखवुं अने केटलुं लेवुं ते खुद आपणे खेडूत मित्रों नक्की करवुं पड़े छे। कारण के हर हमेश ज्यारे कोई पण खेती पाक खेडूतोना हाथमांथी बजार में आवतो होय त्यारे अवनवा रूपे बजारने नचाववाना प्रयत्नो छे ते हर हमेश थता होय छे, तेवी रीते आ वर्षे पण थई रह्या छे। बाकी तमे खुद तमारी रीते घणा बधा खेडूत मित्रों अमने कही रह्या उत्पादन गया वर्षनी सरखामणीमां वावेतरमां काप होवाने लीधे उत्पादनमां घट पड़शे ते निश्चित छे। बाकी घणा खरा विस्तारोमां भारे पवन साथे वरसाद खाबक्यो होय घणो फाल छे ते कपासना छोड़माथी खरी गयो छे अने अत्यारे पण चोमासु पूरु थवानी तैयारी में छे, त्यारे पण मेघराजा गुजरातना घणा खरा विस्तारोने घमरोड़ी रह्या छे। टूंकमां आ वर्षे कपासना पाक उपर घणी बधी घात जोवा मळी अने आमांथी घणो बधो कपास कुदरती आ जे घात छे तेनी सामे नथी टकी शक्यो अने हजु पण अत्यारे मेघराजा मन मूकीने धमाकेदार रीते गुजरातना घणा खरा विस्तारोने धमरोड़ी रह्या छे। त्यारे ऊभा कपास केवा रहेशे तेनी आपणने चोक्कस 8-10 दिवस पछी ख्याल आवशे। कारण के घणा बधा खेडूत मित्रों जणावी रह्या छे के अमारा विस्तारमां 3-4 इंच सुधीना वरसादो छे ते पड़ी गया छे। हवे अत्यार सुधी आपणे पियत आपता हता कपासने बचाववा माटे खेडूत मित्रों मरणिया थया हता, नथी मेहनत करवामां पाछू वाळीने जोयुं के नथी खेती खर्च करवामां पाछू वाळीने नथी जोयुं। आपणे आशा राखीए के जे खेडूत मित्रोने कपास सारो छे तेवा खेडूत मित्रो खास करीने हुं एक खेडूत पुत्र तरीके MM परासरा तमने हृदयपूर्वक विनंती करूं छूं के खेडूत मित्रो सारो कपास छे तेवा खेडूत मित्रों थोड़ो घणो खेती खर्च कपासने बचाववा करी नाखजो। कारण के आ वर्षे कपासना वावेतरमां काप होवाथी उत्पादनमां शुं थाय अने घणा खरा विस्तारोमां कपासमां मोटा बगाड़नी शक्यताओ पण जणाई रही छे। खेडूत મિત્રોને ખ્યાલ જ છે આપણે અંદાજ સાચો પડે કે ન પડે તેની ચર્ચામાં નથી ઊંડા ઉતરવા માંગતા, પરંતુ એક વસ્તુ ફાઇનલ છે કે વાવેતર ઓછું છે એટલે ઉત્પાદન ઓછું જ આવશે અને અધૂરામાં પૂરું। ગુજરાતમાં ઘણા ખરા કપાસના આખે આખા ઘેરા પણ સાફ થઈ ગયા છે, એટલી બધી હદે ગુજરાતમાં કપાસના પાકમાં નુકસાની છે કે તે કહેવું અત્યારથી ઘણું બધું કઠણાઈ ભર્યું અને મુશ્કેલ ભર્યું છે। બાકી ગયા વર્ષે જે ખેડૂત મિત્રોને કપાસ થયો હતો તેનાથી ઓછો થશે તેવું અમને ઘણા બધા જાણકાર ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી રહ્યા છે। ખેડૂત મિત્રો શિયાળામાં જે ફ્લાવરિંગ લાગે તે તમને દેખાશે ઘણું, પરંતુ તેમાંથી હજુ ઝાકળ આવે તો પણ ઘણો બધો ફાલ ખરે અને વરસાદને લીધે કેવું નુકસાન ફાલ ખરણમાં થાય છે તે પણ આપણને થોડા દિવસોમાં ખબર પડી જશે। એટલા માટે આપણે ક્યારેય ખેડૂત મિત્રો સાચું શું છે અને ખોટું શું છે તે પારખવામાં ભૂલ છે તે ન કરવી જોઈએ। બાકી ગુલાબી ઈયળનો પણ જોરદાર એટેક આવશે, કારણ કે આટલું બધું ચોમાસું સક્રિય હોય ભેજવાળું વાતાવરણ ઘણું બધું રહી ગયું હોવાથી ગુલાબી ઈયળનો પ્રકોપ ઊભા કપાસના ખેતરમાં આવનારા સમયમાં કેવો જોવા મળે છે અને તેની કપાસ બજાર ઉપર કેવી અસર થાય છે તેમ જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આપણને ખ્યાલ આવતો જશે। બાકી અત્યારે કપાસની આવકો વધે, નબળી ગુણવત્તાવાળો કપાસ નથી સચવાય એમ કે નથી સૂકવાય તેમ, એવી પરિસ્થિતિમાં ઘણા ખરા ખેડૂત મિત્રો અત્યારે જે ભાવ મળે તે ભાવ મેળવીને કપાસનું વેચાણ કરી રહ્યા છે, એટલે બજારમાં નબળી ગુણવત્તાવાળો કપાસ વધારે પ્રમાણમાં આવતો હોય કપાસની બજાર અત્યારે નીચી ચાલી રહી છે તેવું અમારું અંગત માનવું છે। બાકી સારો કપાસ ગઈકાલે જ 15-10-2024 રોજ મોરબીમાં 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ 1680 સુધી કપાસના ભાવ ગઈકાલે મોરબી ખાતે ખેડૂત મિત્રો જોવા મળ્યા હતા। તમારા વિસ્તારમાં ગામડે બેઠા કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને જે ખેડૂત મિત્રોને સારો કપાસ છે તેવા ખેડૂત મિત્રો મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર અને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર આપી દીધા પછી 4-5 દિવસ પછી મ્યુરેટ ઓફ પોટાશ પોટાશ ખાતર જે સફેદ કલરનું આવે છે
વડા રંગનું 60% તે ચોક્કસ કપાસમાં આપો અને કપાસનું ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ. ખેડૂત મિત્રો, અમે ક્યારે કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા કે સંગ્રહખોરીની સલાહ પણ અમે નથી આપતા. તમને જે યોગ્ય લાગતું હોય અને તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો ખુદનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ